સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો, કાલે વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા સીએમ સાહેબની મુલાકાત લેવામાં આવી હતી. તે વિડીયો વીટીવી ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડમાં આપેલો છે. હજી સુધી તમે નહીં જોયો હોય તો મિત્રો, હું તમને અહીં તમામ બાબત સમજાવી દઉં છું. શું શું માહિતી આપવામાં આવી છે, સીએમની મુલાકાત બાદ સીએમનો પ્રતિસાદ કેવો હતો ઉમેદવારો પ્રત્યે, અને આપણી જગ્યાને લઈને માંગને લઈને કેવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે, તે તમામ બાબત તે ઉમેદવારોના મોઢેથી આપણે સાંભળીએ. તો અહીં ઓડિયો સ્વરૂપે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું. ચેનલમાં નવા હોય તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યા સહાયક ઉમેદવારો સુધી તમામ માહિતી પહોંચાડવાની છે, એટલે વધુને વધુ વિડીયોની લિંકને શેર કરો. હવે જોઈએ આપણે તેમના દ્વારા આપવામાં આવ્યો પ્રતિસાદ. અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા અને સરકારમાં અમે અમારી જે વિદ્યા સહાયકની માગણી હતી તેની રજૂઆત કરી. સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી અને ભાજપ સરકાર તરફથી અમને ખૂબ જ સકારાત્મક જવાબ મળ્યો છે અને અમારા હજારો યુવાનોનું હિત વિચારી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય જીતુભાઈ સાહેબ શ્રી ખૂબ જ સંવેદનશીલ છે અને ટૂંક જ સમયમાં અમારી માગણી અને લાગણી, બંને વિદ્યા સહાયકોની લાગણી અને માગણી અમારી સમજી અને ટૂંક જ સમયમાં અમારું સત્તાવાળાની જાહેરાત કરશે એવો અમને વિશ્વાસ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ઉમેદવારો ભૂપેન્દ્ર સર અને જીતુભાઈ વાઘાણી સરને મળ્યા અને ત્યારબાદ તેમનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો તેમ કહ્યું તેઓ. તમે આ વિડીયો વીટીવીમાં પણ જઈને જોઈ શકો છો મિત્રો, ન જોયો હોય તો. પરંતુ અહીં આપણે આખો વિડીયો યુઝ ન કરી શકીએ કોપીરાઇટના લીધે, પરંતુ ખૂબ જ સારો એવો પ્રતિસાદ હતો ભૂપેન્દ્ર સર અને જીતુ સરનો. તો વહેલી તકે વિદ્યા સહાયક ઉમેદવારો સાથે ન્યાય થાય, ગમે તેમ કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય આપે તે માટે અવારનવાર ઉમેદવારો આંદોલન તો ઠીક છે, પરંતુ બધી જ બાબતે અવેર રહીને મહેનત કરી રહ્યા છે. તો વધુ વહેલી તકે આપણે ઉમેદવારોને ન્યાય મળે તે માટે લડત લડવી જોઈએ. એટલા માટે ઉમેદવારો હમણાં જ કાલે જ આપણા સીએમને મળી આવ્યા અને ખૂબ જ એમણે સારી એવી રજૂઆત કરી અને તેમનો સામો પણ રિસ્પોન્સ સારો એવો જ હતો અને સત્તાવાર વહેલી તકે જાહેરાત કરે એવી આશા છે. કંઈ પણ જાહેરાત આવે છે મિત્રો તો હું તમને સૌપ્રથમ માહિતી આપી દઈએ. મિત્રો, હજી કોઈ પણ પ્રકારે માહિતી આપવામાં આવી નથી. મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારોના આંદોલનનો આજે 51મો દિવસ પૂર્ણ થયો મિત્રો, પરંતુ હજી પણ સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર તરીકે જાહેરાત કરવામાં આવી નથી. એટલે આપણે આશા રાખીએ કે વહેલી તકે સત્તાવાર રીતે જાહેરાત કરે અને ઉમેદવારોને ન્યાય આપે. મિત્રો, તમારો પ્રતિસાદ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. શું લાગે છે તમને, તમારી કોમેન્ટ બહુ જ જરૂરી છે અમારા માટે, જેથી કરીને ખબર પડે કે ઉમેદવારો પણ શું વિચારી રહ્યા છે. તો વહેલી તકે તમે તમારી સારી એવી કોમેન્ટ અને તમારો પ્રશ્ન પણ આપી શકો છો, જેથી કરીને તમામ ઉમેદવારો સુધી તમારી વાત પહોંચાડી શકું. મિત્રો, અને જે કમેન્ટ સારી હશે તેને હું પિન કરી દઈ, જેથી કરીને તમામ ઉમેદવારોને તે કમેન્ટ સૌ પ્રથમ બતાવે. તો મિત્રો, નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમામ ઉમેદવારો સુધી આપણી માહિતી પહોંચાડો. 51 દિવસનો જે સંઘર્ષ રહ્યો છે મિત્રો, તે ખૂબ જ સંઘર્ષ ગંભીર છે, પરંતુ હજી પણ સરકાર કોઈ પણ રીતે ન્યાય નથી આપી અને સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, એટલે હજી પણ કોઈ જાહેરાત થઈ નથી. મિત્રો, જે બીજી ચેનલોવાળા ખોટી માહિતી આપે છે તે ઉમેદવારો ખાસ કરીને ધ્યાન રાખે. હું અહીં કોઈ પણ મિસલીડિંગવાળી માહિતી નહીં આપું, જેથી કરીને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો, કેમ કે આપણે યોગ્ય માહિતી રિસર્ચ કરીને જ તમારી સુધી પહોંચાડીએ છીએ. બીજા ઘોડે સીધી જગ્યા વધારી દઈએ એવી માહિતી, ખોટી માહિતી આપતા નથી. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો, બધા ઉમેદવારોને શેર કરી દો મિત્રો વિડીયોને.